ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરે છે. જન જન માં દેવત્વ જગાડો, આ ધરતી ને સ્વર્ગ બનાવો. યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય યુગ નિર્માણ યોજના નો ઉદ્દેશ જાહેર કર્યો કે મારા પ્રત્યક્ષ મનુષ્ય અને દેવતા અને ધરતી ને સ્વર્ગ બનાવી આજની વિષમ પરિસ્થિતિઓમાં આ સંકલ્પને સિદ્ધ કરવા ઋષિ ચિંતન ચેનલ ના માધ્યમથી જ્ઞાન રૂપી ગંગા ઇન્ટરનેટ જગતમાં પીરસવાનો અવસર પ્રાપ્ત થયેલ છે, જેમાં આ વિચાર ક્રાંતિની જ્ઞાન રૂપી પ્રસાદીને ગ્રહણ કરવાથી જીવનમાં એક આનંદ ઉત્સાહ ઉલ્લાસ જીવનની સફળતા તરફ લઈ જનાર ઋષિ ચિંતનની અમૃતવાણીની એક ઝલક પ્રસ્તુત કરી રહ્યો છું. નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. અધિકાર અને કર્તવ્ય, જો આપણને પોતાની ઉપર શ્રદ્ધા હોય, આપણી પરંપરામાં નિષ્ઠા હોય, તો આપણને એવો વિશ્વાસ હોવો જોઈએ કે આ પ્રદેશની સંસ્કૃતિ પર આપણી અમિત છાપ પડશે. ભારતીય સંસ્કૃતિનો મૂળ મંત્ર ધર્મ છે. પૃથ્વી પર આજે જે સંઘર્ષ જોવા મળે છે તેનું એકમાત્ર કારણ એ છે કે આજે બધા માત્ર પોતાનો અધિકાર જોવે છે, પરંતુ એ ભૂલી જાય છે કે અધિકારની બીજી બાજુ કર્તવ્ય છે. જે એકનો અધિકાર છે તો બીજાનું કર્તવ્ય છે. જો બધા લોકો પોતાના કર્તવ્યનું પાલન કરે તો આપોઆપ બધાને પોતાના અધિકારો મળી જાય છે. અધિકારોના ભૂખ્યા કહે છે કે બીજાઓ પાસેથી મને અમુક અમુક વસ્તુઓ મળવી જોઈએ. કર્તવ્યનો ઉપાસક કહે છે કે બીજાઓને મારી પાસેથી અમુક અમુક વસ્તુઓ મળવી જોઈએ. પહેલો ભાવ કડવાસ ફેલાવે છે, જ્યારે બીજો સૌહાર્દ ફેલાવે છે. જો આપણે એ સમજી લઈએ કે બધાનું બધાની ઉપર ઋણ છે, બધાના કલ્યાણ સાથે સંબંધ છે, મારે મારું ઋણ ચૂકવવાનું જ છે, તો બધા અનાયસે શ્રેયના ભાગીદાર બની જશે. આનું નામ ધર્મ છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જીવન માટે આનાથી વધારે બીજો કોઈ માર્ગ નથી. ભારતનો નાગરિક હિન્દુ મુસલમાન ખ્રિસ્તી યા ગમે તે હોય, પરંતુ દરેકે કામ કર્મ બુદ્ધિથી કરવું જોઈએ. ભારતીય સંસ્કૃતિનો એક જ મૂળ ધર્મ છે. ધર્મનો અર્થ સંપ્રદાય નથી. અખંડ જ્યોતિ ઓક્ટોબર 1947 પેજ નંબર 12.